નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આપણે બે રાજ્યોની માહિતી મેળવતા રહ્યા છીએ ખબર છે ને તમને દર શનિવારે આપણે કયા બે રાજ્યોની માહિતી મેળવીએ છીએ જી હા બિલકુલ સાચું ગુજરાત અને ગુજરાતનું જેની સાથે ટ્વિનિંગ થયું છે તે રાજ્ય બોલો બોલો જી હા છત્તીસગઢ તો ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની માહિતી તમે મેળવતા રહ્યા છો તો આજના એપિસોડમાં પણ હું તમને આ બે રાજ્યોના જોવાલાયક સ્થળોની માહિતી તમને આપીશ તમે એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરશો તમારા જ્ઞાનમાં વધારો થશે અને તમારું સામાન્ય જ્ઞાન પણ પાવરફુલ થઈ જશે તો ચાલો આપણા સામાન્ય જ્ઞાનને વધારવા માટે આપણે ગુજરાત અને છત્તીસગઢ રાજ્યના જોવાલાયક સ્થળોની માહિતી મેળવીએ છીએ બરાબર છે ને અને પેલી કવિતા તો યાદ છે ને તમને કે નિવાસી સભીજન એક હે રંગરૂપ વેશ ભાષા ચાહે અનેક હે વહેલા વિદ્યાર્થી મિત્રો ભલેને રાજ્યો અલગ અલગ હોય પણ દેશ તો આપણો એક છે તો આપણે આપણા દેશના ગુજરાત રાજ્ય અને છત્તીસગઢ રાજ્ય એ બે રાજ્યોમાં કયા કયા સારા મજાના જોવાલાયક સ્થળો છે અને એમ પણ ફરવું પ્રવાસમાં જવું એ તો આપણા સૌને ગમતું હોય છે તમે પણ તમારી શાળામાંથી પ્રવાસે જતા હશો હે ને તો તમે જ્યારે તમને અવસર મળે ત્યારે ચોક્કસ ગુજરાતના અને છત્તીસગઢના આ જોવાલાયક સ્થળોની મુલાકાત અવશ્ય લેજો તો ચાલો આપણે સૌ પ્રથમ છત્તીસગઢ રાજ્યના જોવાલાયક સ્થળોની મુલાકાત કરીએ છીએ એક ભારત શ્રેષ્ઠ ભારત ટ્રેનિંગ ઓફ ગુજરાત એન્ડ છત્તીસગઢ ગુજરાત અને છત્તીસગઢના જોવાલાયક સ્થળ ગુજરાત અને છત્તીસગઢ છત્તીસગઢમાં આવેલો સુપ્રસિદ્ધ ચિત્રકોટનો ધોધ તો ચાલો આ ચિત્રકોટના ધોધ વિશે આપને અહીં થોડી જાણકારી આપીએ જુઓ આ ચિત્રકોટનો ધોધ દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદલપુર શહેરથી ઓગણચાલીસ કિલોમીટર જેટલા અંતરે ઇન્દ્રાવતી નદી પર ચિત્રકોટનો ધોધ આવેલો છે સમીક્ષકોએ આ જળધોધને આનંદ અને આતંકના મેળાપ તરીકે ઓળખાવ્યો છે છન્નું ફૂટની ઊંચાઈએથી નીચે ઇન્દ્રાવતી નદીની ઓજસમય ધારા ગર્જના કરતી પડે છે આ બસ્તર વિસ્તારનો સૌથી મુખ્ય જળ માનવામાં આવે છે જગદલપુર શહેરથી નજીકના અંતરે આવેલું હોવાના કારણે આ સ્થળ એક મહત્વના જોવાલાયક સ્થળ અને ઉજાણી મથકના રૂપમાં પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યું છે એના ઘોડાની નાડ સમાન મુખ હોવાને કારણે આ જળપ્રપાતને ભારતનો નાયગ્રા ધોધ પણ કહેવામાં આવે છે વ્હલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો જોવાલાયક સ્થળની માહિતી મેળવીશું તીરથગઢનો ધોધ છત્તીસગઢમાં તીરથગઢનો ધોધ પણ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે તો તેના વિશે પણ જાણીએ ચાલો જુઓ આ ચિત્રમાં તીરથગઢનો ધોધ જોવા મળશે એના વિશે આપને માહિતી પણ આપીએ તો ભારત દેશના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં કાંગેર ખીણ પ્રદેશમાં આવેલો ધોધ છે તીરથગઢ ધોધ જગદલપુરની દક્ષિણ પશ્ચિમ દિશામાં પાંત્રીસ કિલોમીટરના અંતરે પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ છે તીરથગઢ ધોધ ભારતના સૌથી ઊંચા ધોધ પૈકી એક છે તીરથગઢ ધોધની ઊંચાઈ લગભગ ત્રણસો ફૂટ જેટલી છે તીરથગઢ ધોધ ખાતે પર્યટનનો આનંદ માણી શકાય છે તીરથગઢ ધોધની મુલાકાત લેવા માટે કયા સમયમાં તમે જશો હા ઓક્ટોબર અને ફેબ્રુઆરીનો સૌથી સમય વધુ સારો છે વિદ્યાર્થી મિત્રો આપણે છત્તીસગઢના પ્રવાસના જોવાલાયક સ્થળો જોયા છે હજુ વધારે જોવા છે

એના વિશે પણ તમને માહિતી આપીએ અને વિદ્યાર્થી મિત્રો શક્ય હોય તો તમે તમારી નોટબુકમાં આ જોવા લાયક સ્થળ વિશે જરૂરથી નોટ કરતા ચાલજો છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદલપુર શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા કોંગેર વેલી રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોટુમસર ગુફા આવેલી છે આ ગુફાની તુલના વિશ્વની સૌથી લાંબી ગુફા કલ્સર ઓફ કેવ સાથે કરવામાં આવે છે જે અમેરિકામાં આવેલી છે અને આપણી આ કોટુમસર ગુફા છત્તીસગઢ રાજ્યમાં આવેલી છે હજી વધુ એક પ્રવાસન સ્થળ વિશે આપ તમારે જોવું છે ચાલો તો બતાવીએ માં બામતાશ્વરી દેવી ડોંગારગઢ એમનું ચિત્ર જોવું છે ને તમારે તો જુઓ આ ચિત્ર મા બામતાશ્વરી દેવી ડોંગારગઢ આ પ્રસિદ્ધ સ્થળ વિશે પણ તમને માહિતી આપીએ છત્તીસગઢના રાજનંદ રાજનંદગાવની સોળસો ફૂટની ટેકરી પર ડાંગર અને શક્તિના સૌથી સુંદર પહાડ મંદિરમાંનું એક છે આ મંદિર આધ્યાત્મિક મહત્ત્વ છે અને છત્તીસગઢના લાખો લોકો દ્વારા આદરણીય છે છત્તીસગઢનું એક અન્ય જોવાલાયક સ્થળ છે ચંપારણ્ય જુઓ આ ચિત્ર ચંપારણ્ય ચિત્ર જે છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે એના વિશે પણ તમને માહિતી આપીએ છત્તીસગઢમાં ત્રણ શક્તિપીઠ આવેલ છે એમાંનું ચંપારણ્ય એક છે રાયપુરથી સાહીઠ કિલોમીટર દૂર આવેલું ચંપારણ્ય પુષ્ઠિમાર્ગના પ્રવર્તક મહાપ્રભુ વલ્લભાચાર્યનું જન્મસ્થાન હોવાને કારણે યાત્રાધામ તરીકે પણ પ્રખ્યાત છે વાલા વિદ્યાર્થી મિત્રો તો તમને કેવા લાગ્યા છત્તીસગઢના જોવાલાયક સ્થળો તમે જ્યારે તમને સમય મળશે ત્યારે તમે જરૂરથી જોવા જજો તો ચાલો હવે આપણે આપણા ગુજરાતના જોવાલાયક સ્થળોની મજા માણીએ તમે આમાંથી કેટલાક જોવાલાયક સ્થળોની અગાઉના કાર્યક્રમોમાં પણ જાણકારી મેળવી લીધી છે પણ કેમ નહીં ફરી પાછા એ સ્થળો જોઈએ કારણ કે આવા સારા સ્થળોને જોવાનું અને ત્યાં વારંવાર જવાનું મન કોને ના થાય સાચું છે ને તો ચાલો આપણા ગુજરાતના સારા અને નયન રમ્ય જોવાલાયક સ્થળોને જોઈએ અને જ્યારે આપણને સમય મળે ત્યારે ત્યાં રૂબરૂ મુલાકાતે પણ જઈએ અને અમિતાભ બચ્ચનજીએ પણ તો કીધું છે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં અને આપણે તો ગુજરાતના જ છીએ તો આવા જોવાલાયક સ્થળોએ આપણે જવું જોઈએ ને તો કયા સ્થળોએ જશો ચાલો તમને બતાવીએ ખુશબુ ગુજરાતની સાપુતારા હા સાપુતારા તમે ગયા હશો ને બરાબર ને અને જે નહીં ગયા હોય તે પ્રવાસમાં ચોક્કસ જજો હો તો સાપુતારા વિશે તમને અહીં થોડીક માહિતી આપીએ એ હિલ સ્ટેશન છે અને ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા માણવી તો અનેરી જ છે સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર ખાવાનું સ્થળ છે આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે આ સ્થળ મહારાષ્ટ્રના રાજ્યની સરહદ પર સહાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે એક હજાર મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ત્રીસ ડિગ્રીથી ઓછું રહે છે તો સાપુતારા ફરવા જશો ને ચાલો ગુજરાતના બીજા આવા જ એક જોવાલાયક સ્થળને જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ તો સાંભળ્યું છે ને તમે હાસ તો વરી આ જ કાર્યક્રમમાં તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પણ માહિતી મેળવી છે તો ચાલો વધુ માહિતી મેળવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તે અને ગુજરાતની આન બાન અને શાન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જુઓ આ ચિત્ર ચિત્રમાં તમને કોણ દેખાય છે બિલકુલ સાચું આપણા સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા છે તો ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તમને કંઈક જાણવા જેવું બતાવીએ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના ના રોજ સરદાર પટેલની એકસો તેતાલીસમી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા નજીક સાધુ બેટ પર સરદાર પટેલની એકસો બ્યાસી મીટર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત છે ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું એક સ્મારક છે સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે દેશ વિદેશના અનેક પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે વિદ્યાર્થી મિત્રો જોયા આપણા ગુજરાત રાજ્યના પણ જોવાલાયક સ્થળો બીજા પણ જોવા છે તો ચાલો તમને બીજા સ્થળોની પણ મુલાકાતે લઈ જઈએ મારી સાથે આવશો ને તમને આ સ્ક્રીન પર જ ફરવા લઈ જાઉં ચાલો જઈએ સોમનાથ સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે અને આજે આ મંદિર જગત વિખ્યાત બન્યું છે તો સોમનાથ મંદિરની પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં હો આ જોવાલાયક સ્થળોની માહિતી મેળવીને તમને આનંદ આવ્યો હશે પણ ખરી મજા તો એને રૂબરૂ જોવા જશો ત્યારે મળશે હો એટલે તમને વારંવાર કહ્યું છે કે જ્યારે તમને સમય મળે તમને તમારી અનુકૂળતા હોય ત્યારે આ જોવાલાયક સ્થળોની મુલાકાતે ચોક્કસ જજો